કપરાશયોમાં નવા નીર આવ્યા છે. વરસાદ આવતા જળાશયોમાં નવા નીર, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા રાહત થઈ છે. ભારે વરસાદને કારણે ગત રાત્રે આજી ડેમ ઓવરફ્લો થયો. આ ચાલુ સિઝનમાં બીજી વખત આજી ડેમ ઓવરફ્લો. આજી ડેમની કુલ સપાટી 36.51% છે, ત્યારે હાલ ડેમની સપાટી 16.80 ફૂટ પર પહોંચી છે. ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટ પર પહોંચી ડેમની કુલ સપાટી 32 ફૂટની છે. જો વાત કરીએ ન્યારી ડેમની, તો ન્યારી ડેમની સપાટી 17.10 ફૂટ પહોંચી ચૂકી છે, જેની કુલ સપાટી 47.57% છે. ગૌરવ જોડાઈ ગયા છે મારી સાથે. ગૌરવ, સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ, ભારે વરસાદથી જળાશયો છલકાયા છે, અને સૌથી મોટી વાત સિંચાઈ અને પીવાના પાણીની હવે ઘટ નહીં રહે. સૌરાષ્ટ્રની અંદર જે વાતાવરણ છે તે ગઈકાલે બપોરથી જ પલટો છે તે જોવા મળી રહ્યો છે. 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ છે તે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર વરસી રહ્યો છે. અત્યારે પણ રાજકોટ સહિત સમગ્ર રાજકોટ જિલ્લો છે તેની અંદર સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. નવા નીરની આવક છે તે તમામ જળાશયો છે તેની અંદર જોવા મળી રહી છે. જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ શહેરના દ્રશ્યો છે કે ત્યાં પણ અત્યારે જે રીતના ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. મોડી રાત્રે પણ રાજકોટ શહેર અને જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા જે રાજકોટના જે તમામ જે જળાશયો જે પાણી પૂરું પાડી રહ્યા છે તે તમામ મોટાભાગના જે જળાશયો છે તેના અંદર નવા નીરની આવક છે તે જોવા મળી રહી છે. ભાદર ડેમની વાત કરવામાં આવે તો હાલની સપાટી છે તે 24.22 ફૂટ પહોંચી છે, જેની કુલ સપાટી 32 ફૂટ છે. એટલે કે હજુ પણ 30% જેવો આ જે ડેમ છે તે ભરાવાનો બાકી છે. સાથે જ જે ન્યારી એક ડેમ છે તે ન્યારી એક ડેમની અંદર પણ 17.10 ફૂટ જે સપાટી છે તે પહોંચી છે. 47 ફૂટની આ ડેમની કુલ સપાટી છે, અને 24 કલાકની અંદર 0.16% નવા નીરની આવક છે તે થઈ છે. આજી એક ડેમની વાત કરવામાં આવે તો 16.80 ફૂટ જે સપાટી છે તે પહોંચી છે. 36.51 ફૂટ કુલ સપાટી છે, અને છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટ નવા નીરની આવક થઈ છે. જોકે આજી ડેમની અંદર સૌની યોજનાથી પણ પાણી છે તે ઠલાવવામાં આવી રહ્યું છે. ગત રાત્રિના આજી બે ડેમ છે તે ઓવરફ્લો છે તે થયો છે, અને સિઝનમાં આ ડેમ છે તે બીજી વખત ઓવરફ્લો થયો છે. સતત વરસાદ છે તે વરસી રહ્યો છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સાથે જ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં માછીમારી કરતા જે લોકો હોય છે તેમને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે. સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે જ્યાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. સુત્રાપાડા અને કોડીનાર તાલુકાની અંદર 8 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે, જ્યારે દ્વારકા જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે, અને 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતના વરસાદ વરસ્યો છે ખેડૂતોને કપાસ અને મગફળી સૌરાષ્ટ્રના સૌથી મહત્વના પાક ગણવામાં આવે છે, અને તેને મોટા પ્રમાણમાં નુકસાની થવાની જે ભીતિ હતી ખેડૂતોને તે વરસાદ વરસતા આવે તે ભીતિ પણ દૂર થઈ છે, અને ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સતત ગઈકાલે બપોરથી વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે વાતાવરણ જે ગરમી ભર્યું જોવા મળતું હતું, ઉકળાટ જોવા મળતી હતી, તેમાં પણ રાહત થતા આવે. લોકોએ પણ જે વાતાવરણ ઠંડક પ્રસરી હોવાને કારણે લોકોની અંદર પણ ખુશી છે તે જોવા મળી રહી છે. જી ખ્યાતિ, બિલકુલ ગૌરવ, વધુ અપડેટ લેતા રહીશું. તો ભાદરવે ભરપૂર જોવા મળ્યો છે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ. વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે, ડેમ ઓવરફ્લો થયા છે, વાતાવરણમાં ઠંડક છે, ખેડૂતો ખુશખુશાલ.